હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ શાંદિપની એજ્યુકેશનલ એકેડેમી ચાલો આજે આપણે એક્ટિવિટી થ્રીનો અભ્યાસ કરીશું આપણે ગયા વિડીયોમાં જે આપણું યુનિટ ટુ હતું ટુ મો છો તેનો અભ્યાસ શરૂ કરેલો હતો એની એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુનો આપણે અભ્યાસ કરેલો હતો આજે આપણે અભ્યાસ કરીશું એક્ટિવિટી થ્રીનો અહીંયા આપણને એક લેસન આપેલું છે એ લેસનનો આપણે અભ્યાસ કરી એક સ્ટોરી આપેલી છે આઈ ચેક ઇટ એટલે કે મેં ચેક કર્યું હતું ચલો આજે આપણે સ્ટોરીનો અભ્યાસ કરીશું કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં એની એક્ટિવિટીસનો અભ્યાસ કરીશું વન્સ ધેર વોઝ એન એલિફન્ટ અહીંયા જેટલી પણ સ્પેલિંગ્સ આવશે મેં કાગળમાં નથી લખી જે પ્રમાણે સ્પેલિંગ્સ આવશે તે પ્રમાણે હું તમને એનો અર્થ કહીશ તમારે નોટબુકમાં સ્પેલિંગ્સ કોપી કરતા રહેવાનું છે બરાબર હું જેમ જેમ સ્પેલિંગ આવશે તેનો તમને ગુજરાતી અર્થ સમજાવતી જઈશ તમારે નોટબુક્સમાં લખવાનો છે ધેર વોઝ એન એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી વંશ એટલે એક વાર એક વાર એક હાથી હતો પીપલ કોલ્ડ હિમ મોટું કોલ્ડ એટલે બોલાવવું પીપલ એટલે લોકો લોકો એને મોટું કહીને બોલાવતા હતા હી હેડ અ ફ્રેન્ડ ફ્રેન્ડ એટલે મિત્ર તેની પાસે એક મિત્ર હતો હી વોઝ અ રેટ રેત એટલે કે ઉંદર તે કોણ હતો ઉંદર હતો હિઝ નેમ વોઝ છોટું એનું નામ શું હતું છોટું બોટ છોટું એન્ડ મોટું લવ સ્વિમિંગ કે છોટું અને મોટું બંનેને સ્વિમિંગ એટલે કે તરવાનું ખૂબ જ ગમતું હતું વન ડે મોટું વોક ટુ ધ રિવર એક દિવસ મોટું નદીમાં નદી માટે ચાલવા નદીએ જવા માટે નીકળે છે હી એન્ટર ધ વોટર તે પાણીમાં પ્રવેશે છે વોટર એટલે પાણી એન્ટર એટલે પ્રવેશ કરવો પાણીમાં પ્રવેશ કરે છે હી એન્જોય સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ તે લાંબા સમય સુધી લોંગ ટાઈમ એટલે લાંબો સમય એન્જોય એટલે મજા કરવી તે લાંબા સમય સુધી તરવાની મજા કરે છે ધ છોટું ઓલ્સો અરાઈવ દેવ ધ્યાન એટલે કે ત્યાર પછી અરાઈવ એટલે આવું ત્યાર પછી છોટું પણ ત્યાં આવે છે હી લુક એટ મોટું એન્ડ શાઉટેડ મોટું કમ આઉટ ફોર અ મિનિટ લૂક એટલે જોવું સાઉટ એટલે બૂમ પાડવી તે મોટું તરફ જોવે છે અને એને બૂમ પાડે છે મોટું આઉટ ફોર અ મિનિટ કમ એટલે આવવું કે મોટું એક મિનિટ માટે બહાર આવ મોટું આન્સર આન્સર એટલે જવાબ આપો મોટું એ જવાબ આપ્યો ડોન્ટ ડિસ્ટર્બ મી ડિસ્ટર્બ એટલે હેરાન કરવું મને હેરાન કરીશ નહીં આઈ વિલ નોટ કમ આઉટ હું બહાર આવીશ નહીં

એન્ડ સાઉટેડ છોટું બૂમ પર બૂમ પાડે જાય છે મોટું વોઝ એંગ્રી મોટું હવે ગુસ્સે થઈ જાય છે હી જમ્પ આઉટ જમ્પ એટલે કુડવું એ કૂડીને બહાર આવે છે ઓકે આઈ એમ હિયર નાવ હિયર એટલે અહીં ને નાવ એટલે હવે ઓકે ચાલ હવે હું અહીં છું ટેલ મી વોટ યોર પ્રોબ્લેમ પ્રોબ્લેમ એટલે મુશ્કેલી ચાલ હવે મને કહે કે તારી પ્રોબ્લેમ શું છે છોટું લુક એટ મોટું એન્ડ સેડ ઇટ્સ ઓકે યુ કેન ગો બેક નાવ આઈ એમ સેટિસફાઈડ ગો એન્ડ સ્વીમ લૂક એટલે જોવું ગો એટલે જવું બેક એટલે પાછું સેટિસફાઈ એટલે સંતોષ થવો ચાલો છોટું એ મોટું તરફ જોઈને શું કીધું ઇટ્સ ઓકે હા કંઈ નહીં હવે તું પાછો જઈ શકે છે મને સંતોષ થયો તું જા અને એટલે ગુસ્સે થવું સેટિસ્ફાઈ હી યાક સંતોષ થયો તને એને પૂછ્યું કોણે મોટુએ છોટું રિપ્લાય યસ આઈ એમ યુ આર નોટ વેયરિંગ માય સ્વીમ આઈ જસ્ટ ચેક ઇટ છોટુએ શું કીધું વેયરિંગ એટલે પહેરવું રિપ્લાય એટલે કે જવાબ આપવો અને ચેક એટલે કે તપાસવું કે હું તો ખાલી એટલું તપાસતો હતો કે તું એ મારા સ્વિમ સુધી એટલે કે તરવાના કપડાં પહેરેલા છે કે નથી તે જોવાહારું મેં તને બહાર બોલાવેલો હતો બરાબર તો આ થઈ ગયું છોટું અને મોટુંની સ્ટોરી આપણે અહીં જોઈ શકીએ છીએ મોતું પાણીમાં તરે છે છોટું આવીને એને બોલાવે છે તો આ થઈ ગઈ છોટું અને મોટુંની સ્ટોરી તમને બધાને સમજ પડી ગઈ હશે બરાબર ચાલો ત્યાર પછી ને એની જે એક્ટિવિટીઝ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું